વિઝનરી વુમેન સ્વયંસેવકો દ્વારા સંચાલિત એક સંસ્થા છે અને હું જાણું છું કે અહીં બેઠેલી દરેક મહિલા પોતાનો સમય કોઈક ને કોઈક સંસ્થાનને આપે છે અને તમારી સંસ્થામાં નેવું લાખ સ્વયંસેવકો છે અને તમે સ્વયંસેવા અને ઇચ્છુક થવાના સંબંધ વિશે વાત કરી રહ્યા છો કે ઇચ્છુક થઈને જ તમે તમારી ચેતના ઉપર ઉઠાવી શકો છો જો હું તમારી વાત યોગ્ય રીતે પ્રસ્તુત કરી રહી છું કે મેં એને સમજ્યું છે તો તો ચર્ચાનો વિષય છે કે આ વસ્તુઓ કઈ રીતે હાલની સ્થિતિ કરતા બહેતર વ્યક્તિ બનવાનું સાધન બની શકે છે સ્ત્રીઓ વિશે વાત કરતા પહેલા ચાલો આપણે વિઝનરીને સમજીએ વિઝન અથવા દૂરદ્રષ્ટિનો અર્થ છે જુઓ ઈચ્છાઓ દરેકમાં હોય છે ઈચ્છાઓ એટલે તમારા જીવનને ધીરે ધીરે સુધારવાનો માર્ગ આજે તમારી ઈચ્છા છે મારું ઘર હોવું જોઈએ કાલે તમારી ઈચ્છા છે મને પૈસા જોઈએ છે પછી બીજી કોઈ ઈચ્છા થશે આ રીતે તમે તમારા જીવનને થોડું વ્યવસ્થિત અને હજી વધારે વ્યવસ્થિત કરો છો જે અમુક વસ્તુઓ કરવા માટે જરૂરી છે જ્યારે તમે કહો છો હું વિઝનરી છું ત્યારે તમારો અર્થ એ છે કે તમારી ઘણી વિશાળ ઈચ્છા છે જે ફક્ત મારા જીવનને ડગલે ને પગલે સુધારવાની ઈચ્છા નથી ઈચ્છા હંમેશા પોતાના વિષય હોય છે વિઝન કે દૂરદ્રષ્ટિ એ દરેકને સમાવવાની પ્રક્રિયા છે જો આ લોકો ઈચ્છાઓને બદલે વિઝન રાખવાનું શરૂ કરે તો આ પોતાનામાં એક અદ્ભુત વસ્તુ છે દૂરદ્રષ્ટિ હંમેશા દરેકને સમાવે છે જ્યારે ઈચ્છા વ્યક્તિગત હોય છે ઈચ્છાથી થોડા થોડા ફેરફારો અને સુધાર થતા હોય છે જ્યારે વિઝન આખી પરિસ્થિતિ બદલી શકે છે જો ઇચ્છુક થવા વિશે વાત કરીએ કારણ કે તમે કહ્યું કે તમે સ્વયંસેવી સંસ્થા છો સ્વયંસેવક હોવાનો અર્થ છે એવો વ્યક્તિ જે કોઈ કામ ઈચ્છુક થઈને કરી રહ્યો હોય છે ખરું ને કોઈ પ્રકારની મજબૂરી નથી ના કોઈ આર્થિક મજબૂરી ના કોઈ સામાજિક મજબૂરી છે કોઈ લાચારી નથી તમે ઈચ્છુક થઈને કોઈ કામ કરવા માંગો છો તમે ઈચ્છુક થઈને કોઈ કામમાં ભાગ લેવા માંગો છો તેથી તમે સ્વયંસેવક છો હું તમને બધાને પૂછું છું અત્યારે શું તમે અહીં કોઈ મજબૂરી હેઠળ આવ્યા છો કે તમારી ઈચ્છાથી થેન્ક યુ કારણ કે મેં એવા લોકો સાથે પણ વાત કરી છે જેને બળજબરીપૂર્વક બોલાયા હોય મેં જેલોમાં ચર્ચા કરી છે મેં ઘણી જગ્યાએ ચર્ચા કરી તો તમે અહીં તમારી ઈચ્છાથી આવ્યા છો તમે કોઈ કામ તમારી ઈચ્છાથી કરો છો એ જ તમારા આનંદનો આધાર છે કે નહીં હલો ભલે કાર્ય ગમે એટલું સરળ કે મૂર્ખતા ભર્યું હોય પરંતુ હું તેને ઈચ્છુક થઈને કરું છું તેનાથી જમીન આસમાનનો ફરક પડે છે કે નહીં હલો સ્વર્ગ અને નર્ક વચ્ચેનો તફાવત પણ આટલો જ છે તમે કોઈ કામ સ્વેચ્છાએ કરો છો તે તમારો સ્વર્ગ છે તમે કોઈ કામ ઈચ્છા વિના કરો છો તે તમારું નર્ક છે આપણે પહેલેથી જ નક્કી કરી લીધું છે કે આપણને શું ગમે છે અને શું નથી ગમતું મને આ વ્યક્તિ ગમે છે આ વ્યક્તિ નથી ગમતી હવે હું આ વ્યક્તિ સાથે સ્વેચ્છાએ વસ્તુઓ કરીશ બીજી વ્યક્તિ સાથે વગર ઈચ્છાએ કરીશ આ બે લોકો હોઈ શકે જીવનના બે પાસાઓ હોઈ શકે બે સમુદાય હોઈ શકે બે દેશ હોઈ શકે ઘણી વસ્તુઓ હોઈ શકે હું આ કામ ઈચ્છાથી કરીશ અને તે વિના ઇચ્છાએ કરીશ એટલે મેં મારા મગજમાં નિર્ણય કરી લીધો છે આ સારું છે અને તે ખરાબ છે જ્યારે હું આવી વાતો નેશનલ ન્યૂઝ ચેનલ પર સાંભળું છું ખરાબ લોકો વિરુદ્ધ સારા લોકો તો પછી જો તમે આવી વસ્તુઓ પ્રસારિત કરશો તો તમે પૃથ્વી પર વિનાશ જ લાવશો પ્રશ્ન ફક્ત એ જ છે આવું ક્યારે થશે જે ઘડીએ તમે નક્કી કરો આ એક સારી વ્યક્તિ છે અને તે ખરાબ વ્યક્તિ છે અમેરિકન સમાજમાં આ વાત ઊંડે ઉતરી ગઈ છે ના ત્યાં ના તો કોઈ સારા લોકો છે કે કોઈ ખરાબ લોકો દરેક વ્યક્તિઓ આ બંને વચ્ચે ઝૂલતા હોય છે જો તમે ખૂબ જ આરામદાયક અને સુંદર વાતાવરણ બનાવો તો પછી બધા સારી રીતે વર્તે છે જો તમે અપ્રિય વાતાવરણ બનાવો છો તો મોટા ભાગના લોકો ખરાબ વર્તન કરશે હા કે ના આનંદિત લોકો અને દુઃખી લોકો હોય છે પરંતુ સારા લોકો કે ખરાબ લોકો નથી હોતા જે ઘડીએ આપણે વિચારીએ છીએ કે આપણે સારા છે આપણને ખરાબ લોકોનો નાશ કરવાનો અધિકાર મળી જાય છે ખરું ને આપણે લાંબા સમયથી ઘણા લોકોનો વિનાશ કરતા આવ્યા છે હવે તેને રોકવાનો સમય આવી ગયો છે કારણ કે મનુષ્યમાં અનુભવ અને સમજણના સ્તરો અલગ અલગ હોય છે ઘણા પ્રકારના લોકો હોય છે જેઓ આપણા જેવો નથી કે અલગ છે તેઓ ચોક્કસ રૂપે ખરાબ છે કે નહીં શું એવું નથી જેઓ મારા જેવા નથી તેઓ ખરાબ હશે કારણ કે ભલાઈનો માપદંડ અને જેને તમે ભલાઈ માનો છો તે તમારા દ્વારા નક્કી કરવામાં આવે છે ના આવું કરવું તમારું કામ નથી એટલે હું જીવનને સો ટકા હા કહું છું હું આના માટે હા અને તેના માટે ના નથી ના હું જીવન માટે ફક્ત હા અને હા છું જો તમે જીવનને સો ટકા હા કહો છો તો પછી તમે એક સ્વયંસેવક છો તમે એક ઈચ્છુક જીવન બની ગયા છો તમે એટલા ઈચ્છુક બની ગયા છો કે તમારામાં પોતાની કોઈ ઈચ્છા નથી લોકો મને પૂછે છે સદગુરુ તમે આવા લોકો સાથે કેવી રીતે કામ કરો છો તેઓ તમામ પ્રકારના વિચિત્ર પ્રશ્નો પૂછે છે તેઓ આમ કરે છે તેમ કરે છે હું કહું છું મારું જીવન તેમના વિશે નથી તે મારા વિશે છે હું કહેવું છું એ વિશે છે તે મારા વિશે છે તેઓ કહેવા છે તે તેમની પસંદ છે કોઈ ફરક નથી પડતો પરંતુ હું કેવો છું એ મારી પસંદ છે આ મારી રીત છે તેઓ ગમે તે કરે હું આવો છું કારણ કે મેં કોઈને આ ફ્રીડમ આપી નથી કે કોઈ મને હેરાન કરી શકે અથવા કોઈ મને ગુસ્સે કરી શકે અથવા કોઈ મને ખુશ કરી શકે અથવા કોઈ મને ઉદાસ કરી શકે આ બધા અધિકાર મેં મારી પાસે રાખ્યા છે ટાઈમ આવી ગયો છે કે તમે પણ આમ કરો કારણ કે જો કોઈ બીજું નક્કી કરે કે તમારી અંદર શું થવું જોઈએ તો એ સૌથી મોટી ગુલામી નથી ખરું ને કોઈ બીજું એ નક્કી કરી શકે કે તમારી અંદર શું થશે જે તમારી આસપાસ થાય છે તે ઘણા બધા લોકો નક્કી કરે છે આપણી આસપાસ જે થાય છે તે સો ટકા આપણા હાથમાં નથી પરંતુ મારી અંદર શું થાય છે એ મારે નક્કી કરવું જોઈએ છે કે નહીં આ ક્ષણે કોઈ પણ વ્યક્તિ ઈચ્છે તો તે ગમે તેને હેરાન કરી શકે કારણ કે તેઓ સ્વયંસેવક નથી તેઓ ઇચ્છુક નથી સ્વયંસેવાનો અર્થ છે તમારામાં પોતાની કોઈ ઈચ્છા નથી તમે દરેક કામ કરી શકો છો જે જરૂરી છે અમે એક સ્વયંસેવક સંસ્થા છે જ્યાં તમામ પ્રકારના લોકો આવે છે તેમાંથી મોટા ભાગના લોકો જે કાર્ય કરી રહ્યા છે તે કરવાની ક્ષમતા ધરાવતા નથી અને મારાથી તેમને કાઢી પણ ના મુકાય કારણ કે તેઓ સ્વયંસેવક છે તેથી લોકો દરરોજ મારી પાસે આવતા હોય છે અને કહે છે સદગુરુ આ વ્યક્તિ સાથે હું કામ નહીં કરી શકું તે ખૂબ વિચિત્ર છે હું આ કરી શકું હું તમને કહું છું જો આ દુનિયામાં આવા જ પ્રકારના લોકો વસે છે આવા 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 ને આવા આ જ પ્રકારના લોકો છે પરંતુ જો તમે કામ કરવા માંગતા હો આદર્શ લોકો સાથે તો તમારે સ્વર્ગમાં જવું જોઈએ અને આજે જ પરંતુ જો તમને લાગે છે કે તમે જે કરી રહ્યા છો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે તો તમારે આ બધા ભયાનક લોકો સાથે કામ કરવાનું શીખવું જોઈએ આ દુનિયા આવી જ જ છે છે જો તમને લાગે કે તમે જે કરી રહ્યા છો તે ખૂબ અગત્યનું તો પછી તમામ પ્રકારના લોકો સાથે કામ કરતા શીખો તમે જોશો કે ભયંકર લોકો પણ અદભુત વસ્તુઓ કરશે હા પરંતુ જો તમે આદર્શ લોકો સાથે કામ કરવા માંગતા હો તો તમને કોઈ નહીં મળે મને આજ સુધી કોઈ નથી મળ્યા અહીં તમામ પ્રકારના લોકોનું મિશ્રણ છે પરંતુ જો તમે ઈચ્છુક છો એટલે કે તમે એક વ્યક્તિ માટે હા અને બીજી વ્યક્તિ માટે ના નથી તો તમે ફક્ત એક મોટી હા છો તો તમને કોઈ રસ્તો મળી જશે